એસઓજી પોલીસની ટીમે રામપુરામાંથી ઝડપી પાડેલા 1 કરોડના એમડી ડ્રગ્સ મામલે મુખ્ય આરોપીને યુપી ખાતે જે ઝડપી પાડ્યા બાદ અન્ય આરોપીને ઝડપી પાડ્યા હતા અને એમડી સુરતમાં ડિલિવરી થાય તે પહેલાં 5 લાખ રૂપિયા એડવાન્સ લઈ જનાર હસન બાવાના સાડાને પણ લાલગેટ પોલીસે મુંબઈના માહિમથી ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે 29 એપ્રિલના રોજ રામપુરામાં લાલમિયા મસ્જિદ સામે વોચ ગોઠવી હતી તે સમયે ત્યાં ડ્રગ્સ માફિયા કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ, તેના સાગરિત શહેબાજ, ઇરશાદ ખાન એમડી ડ્રગ્સનું ડીલ કરતા હતા. ત્યારે પોલીસ ત્રાટકતા બંને માફિયા પોલીસને જો 1 કિલો એમડી અને મોપેડ મૂકી ભાગી છૂટ્યા હતા. જોકે આ મામલે એસઓજી પોલીસે તપાસ હાથ ધરી કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખને સુરતથી મુંબઈ અને ત્યાંથી યુપી ખાતે જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યાં તેની પૂછપરછ બાદ સુરત અને મુંબઈના પેડલરો સહિતનાઓને ઝડપી પાડ્યા છે. જોકે આરોપી શહેબાજ ઇરશાદ ખાન હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે એમડી ડ્રગ્સ કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખે મુંબઈના માહિમ ખાતે રહેતા હસન બાવા પાસેથી મંગાવ્યો હોય અને ડિલિવરીના એક દિવસ પહેલા હસન બાવાનો સાડો અસાઈફ અલી ઉર્ફે અલી મોહમ્મદ રફીક શેખ સુરત આવી 1 કિલો એમડીના 10 લાખમાંથી 5 લાખની રકમ એડવાન્સ લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. જેથી લાલગેટ પોલીસ હસન બાવાને પકડવા માહિમ પહોંચી હતી. જોકે પોલીસ આવે તે પહેલા જ હસન બાવા અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. જ્યારે તેનો સાડો કે જે એમડી ડ્રગ્સનું એડવાન્સ લેવા સુરત આવ્યો હતો તે સૈફ અલી ઉર્ફે અલી મોહમ્મદ રફીક શેખને ઝડપી પાડી સુરત લાવી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. અઝર કુરશી સાથે હર્ષદ સીટા.